गुड मॉर्निंग, એમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે વિષય ગુજરાતી, કયા વિષયમાં શીખવાનું છે? ગુજરાતીમાં. એમાં આજે આપણે ફ ફટાકડાનો ફ શીખવાનો છે. આપણે ક થી પ સુધી કક્કામાં શીખી ગયા. હવે આજે આપણે ફ ફટાકડાનો ફ શીખવાનો છે. ફટાકડાનો ફ શીખતા પહેલા આપણે કક્કાનું પુનરાવર્તન અહીંયા કરીશું કે કક્કો કઈ રીતે બોલાય. ક ખ મોર નો ક, ખ ખડિયા નો ખ, ગ ગણપતિ નો ઘ, ગ ઘર નો ઘ, ચ ચકલી નો ચ, ચ છત્રી નો છ, જ જમરૂખ નો જ, જ જબલા નો જ, ટ ટપાલી નો ટ, ઠ ઠળિયા નો ઠ, ડ ડબ્બા નો ડ, ઢ ઢગલા નો ઢ, અણ ફેણ નો અણ, ત તલવાર નો ત, થ થળ નો થ, દ દડા નો દ, ધ ધજા નો ધ, ન નગારા નો ન, પ પતંગ નો પ, ફ ફટાકડા નો ફ, બ બકરી નો બ, ભ ભમરડા નો ભ, મ મરચા નો મ, ય યતિ નો ય, ર રમકડા નો ર, લ લખોટી નો લ, વ વાસણ નો વ, શ શરણાઈ નો શ, સ ષષ્ઠકોણ નો સ, સ સસલા નો સ, ઘ હરણ નો હ, અળનળ નો અળ, ક્ષ ક્ષત્રિય નો ક્ષ, જ્ઞ યજ્ઞ નો જ્ઞ. આજે આપણે શું શીખવાનું છે બાળ મિત્રો? પ ફટાકડા નો ફ. તો તમને કમળ નો ક કરતા આ રીતે આવડી ગયું, બરાબર? તો તમે આ રીતે આમ કરી અને આમ નીચે લાવવાનું અને વચ્ચે લીટી કરી દેવાની. આપણને કમળ નો ક આ રીતે લખતા આવડી ગયો હોય આમ, તો પછી આ રીતે બે જોઈન્ટ કરી અને આમ નીચે લઈ જવાનું, એટલે ફ ફટાકડા નો ફ. શું શીખવાનું છે બાળ મિત્રો? ફ ફટાકડા નો ફ. આજે આપણે ફટાકડા નો ફ શીખીશું અને ત્યારબાદ અહીંયા ચોરસમાં લખેલો મૂળાક્ષર શોધી, અહીંયા ટ આપેલો હોય, અહીંયા આપેલો છે ન, તો જેટલા નગારાના ન આપેલા હોય એના ઉપર આપણે ગોળ કરવાનું છે. તો જેટલા નગારાના ન હોય એના ઉપર આપણે અહીંયા ગોળ કરીશું. જે શબ્દો લખાયા હોય એ જોવાના અને કયા કયા અક્ષરો આપેલા છે એના ઉપર આપણે ગોળ કરીશું. અહીંયા તમે જોશો બાળ મિત્રો કે સૂચના આપી છે કે ન ઉપર ગોળ કરો. તો આ લાઈનના નગારાનો ન શોધવાનો. આ નગારાનો ન છે? ના. આ નગારાનો ન છે? હા. તો આપણે એના ઉપર ગોળ કરીશું. પછી આ આ શું છે? લ લખોટીનો લ, આ ખ કડિયાનો ખ, અને આને શું કહેવાશે? ન નગારાનો ન. તો નગારાનો ન ઉપર ગોળ કરવાનું. આ શું કહેવાશે બાળ મિત્રો? પ પતંગનો પ, અને આ શું કહેવાશે? ન નગારાનો ન. તો આપણે અહીંયા ન ઉપર ગોળ કરીશું. આને શું કહેવાશે? છ છત્રીનો છ, અને આને ચ ચકલીનો
ચ તો તમે આ નગારાના ન ઉપર તમારે અહીંયા ગોળ કરવાનું છે હવે અહીંયા જોશો આ લખોટીનો લ આ વ વાસણનો વ અને આ નગારાનો ન તો નગારાના ન ઉપર ગોળ કરવાનું હવે આ શું છે જ જમરૂખનો જ અને આ શું છે ન નગારાનો ન તો તમારે નગારાના ન ઉપર આ રીતે ગોળ કરવાનું છે હવે આપણે પ ઉપર ગોળ કરો જેટલા પતંગના પ હોય એના ઉપર તમારે ગોળ કરવાનું છે ચકલીનો ચ પતંગનો પ લખોટીનો લ એ રીતે શબ્દો જેટલા હોય પતંગના પ એના ઉપર તમારે ગોળ કરવાનું છે હવે અહીંયા જો બાળ મિત્રો આ પ ઉપર ગોળ કરો તો અહીંયા જેટલા પતંગના પ હોય એના ઉપર તમારે ગોળ કરવાનું છે અહીંયા જો આ શું છે ચ ચકડીનો ચ અને આને શું કહેવાશે પ પતંગનો પ તો પ ઉપર ગોળ કરવાનું છે હવે આ જુઓ જ જમરૂખનો જ આ કમળનો ક અને આ શું છે પ પતંગનો પ હવે ખ તો આ ખડિયાનો ખ ગણપતિનો ગ અને આ પ પતંગનો પ તો જેટલા પતંગના પ હોય એ બધા તમારે શોધી અને ગોળ કરવાનું છે તમારે હોમવર્કની અંદર ફ ફટાકડાનો ફ એ ત્રણ પાના લખવાના અને આ જે ન ઉપર ગોળ કરો અને પ ઉપર ગોળ કરો એ પણ તમારે ચોપડાની અંદર બે વાર હોમવર્કમાં લખવાનું રહેશે